नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण आप सर्वेने। आजे आपणे जे अभ्यास करवानो छे आजना वीडियो लेक्चर नी अंदर जे विषय आपणे लेवानो छे ए छे नेगेटिव सेंटेंस एटले के नकार वाक्य रचना शेनी शीखवानी छे। तो के आपणे जे लास्ट वीडियो लेक्चर नी अंदर सादा काळनी जे नकारनी वाक्य रचना जोई हती एमां आपणे आजे आगळ अभ्यास करशुं। आजे आपणे जोशुं द कंटीन्युअस प्रेझेंट टेंस, એટલે કે આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ કન્ટિન્યુઅસ ટેન્સીસ એટલે કે ચાલુ કાળનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। ચાલુ કાળ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ પણ ચાલુ ક્રિયા છે એ દર્શાવવાની છે। ચાલુ કાળની નકારની નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ એક્ટિવ અને પેસિવની આજે આપણે જોશું। એની માટે આપણે તો કે દરેક જે કાળ છે ચાલુ કાળ બરોબર, તો ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ છે અને ચાલુ ભવિષ્યકાળ છે। તો ચાલુ ભવિષ્યકાળ આપણે જ્યારે ટેબલ શીખ્યા હતા ત્યારે જોયું હતું કે ચાલુ ભવિષ્યકાળનું છે એ પેસિવ શક્ય નથી। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળનું જે નકાર વાક્યનું એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કર્તરીમાંથી કર્મણી વાક્યમાં કેવી રીતે પરિવર્તન કરી શકાય એની વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો જોઈએ, લેટ્સ બિગિન ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ टेंस એટલે કે ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળ એટલે વિદ્યાર્થી મિત્રો કે હાલમાં અત્યારે જે ક્રિયા થઈ રહી છે જે ઘટના કે ક્રિયા છે એ આપણે અત્યારે વાત કરી રહ્યા છે અથવા કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને કંઈક કહે છે તો એ જે તે ક્રિયા બની રહી છે તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે। એની માટેના કીવર્ડ્સ પણ આપણે જ્યારે કાળ સમજ્યા હતા ત્યારે આપણે જોયા હતા કે એટ પ્રેઝન્ટ, નાવ, બરોબર, લુક, સી, હિયર, આવા ઘણા બધા છે વગેરે આપણે ઘણા કીવર્ડ છે એના જોયા હતા। હવે એની નકારની વાક્ય રચના છે એ શું હતી તો આપણે યાદ કરીએ અથવા તો અહીંયા લખીએ આપણે એટલે આપણને ખ્યાલ આવે કે એક્ટિવ વોઇસની નકારની વાક્ય રચના છે શું હતી। તો કે સૌથી પહેલા આવશે એક્ટિવમાં સબ્જેક્ટ प्लस एनिजार के जे टू बी ना रूप छे, सब्जेक्ट प्लस एनिजार प्लस वर्ब आईएनजी, चालू काल छे એટલે ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ વપરાશે, પ્લસ નોટ પ્લસ સોરી અહીંયા ક્રિયાપદની આગળ છે એ નોટ વપરાશે એટલે એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, બરાબર। આ રીતે ચાલુ વર્તમાન કાળ છે તો ચાલુ વર્તમાન કાળની નેગેટિવ એટલે કે નકાર વાક્યની વાક્ય રચના થશે। સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। હવે એની પેસિવની વાક્ય રચના જોઈએ આપણે, તો પેસિવની અંદર સૌથી પહેલા આવશે ઓબ્જેક્ટ પ્લસ જે તે આપણે ટુ બી નું રૂપ વાપરીએ છીએ એ ટુ બી નું રૂપ તો એમાં આવશે જ તે, પ્લસ જે છે એ નકારની વાક્ય રચના છે એટલે નોટ આવશે, પ્લસ બી પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ, બરોબર, કે ઓબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ। અહીંયા તમે તફાવત જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સબ્જેક્ટ છે પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી આપેલું છે, બરાબર, કે ધે આર નોટ ડુઈંગ ધેર વર્ક, એવું જો તમને વાક્ય આપ્યું હોય તો એમાં ધે છે કરતા, ધે સાથે આર વપરાય, નોટ પ્લસ ડુઈંગ ડુ ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ,
પછી ઓબ્જેક્ટ ધેર વર્ક નાઉ અત્યારે તેઓ પોતાનું કાર્ય કરી રહ્યા નથી તો એ ક્રિયા કેવી છે તો કે ચાલુ ક્રિયા દર્શાવે છે તો એનું જ્યારે તમે પેસિવમાં ફેરવો તો સૌથી પહેલા આવશે ઓબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ મુજબ એમીજાર વપરાશે પ્લસ નોટ નકાર વાક્ય છે અને બીંગ છે એ શું દર્શાવે છે તો કે પેસિવમાં જ્યારે આપણે બીંગ નો ઉપયોગ કરીએ છીએ એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ ચાલુ કાળનું વાક્ય છે to be નું ing વર્બ એટલે being બરાબર being પ્લસ v3 હવે ક્રિયાપદ છે ક્રિયાપદનો તો હંમેશા કયું રૂપ વપરાશે પેસિવમાં v3 નું રૂપ અત્યારે વપરાશે પ્લસ by પ્લસ subject પ્લસ other words હવે એક જ ઉદાહરણ છે એ આપણે જોઈએ તો અહીંયા વાક્ય રચના મુજબ તમને ખ્યાલ આવી ગયો છે હવે કોઈ પણ ચાલુ ક્રિયા કે જે હાલમાં અત્યારે કોઈ ક્રિયા શરૂ હોય તો એની વિશે જો આપણે વાત કરવી હોય તો આપણે જોઈએ કે યુ આર નોટ વિધાન વાક્ય છે એ જ વધારે યાદ રહી જાય છે એટલે આપણે વિધાનની વાક્ય રીતના લખાઈ જાય છે યુ આર નોટ લર્નિંગ You are not learning passive voice at present. કે તમે અત્યારે પેસિવ વોઇસ ભણી રહ્યા શીખી રહ્યા નથી આપણે તો શીખી જ રહ્યા છીએ પણ નકારની વાક્ય રચના છે એટલે એમાં શું આવશે not આવશે તો અહીંયા કર્તા તરીકે you છે પ્લસ આ એનીઝા પ્લસ not અહીંયા ઉપરની વાક્ય રચના મુજબ તમે જોઈ શકો છો પ્લસ not પ્લસ learning પ્લસ કર્મ પેસિવ વોઇસ બરોબર પેસિવ વોઇસ શું નથી શીખી રહ્યા તમે ઓકે પેસિવ વોઇસ તો આપણું ઓબ્જેક્ટ થયું પ્લસ અધર વર્ડ્સ બરોબર એટ પ્રેઝન્ટ એટલે કે અત્યારે હાલમાં હવે આનું પેસિવ જો આપણે કરવું છે તો શું કરશું સૌથી પહેલા ઓબ્જેક્ટ શોધવાનું તો ઓબ્જેક્ટ આપણને મળી ગયો તો એ પ્રમાણે વાક્ય રચના શું કરશું પહેલા ઓબ્જેક્ટ ને મૂકશું ઓબ્જેક્ટ મુજબ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ v3 પ્લસ by પ્લસ subject પ્લસ other words તો ઓબ્જેક્ટ કોણ છે પેસિવ વોઇસ તો પેસિવ વોઇસ is not being learned તો એનું v3 શું થશે learned પ્લસ by પ્લસ સબ્જેક્ટ કોણ છે યુ એટ પ્રેઝન્ટ તો જુઓ પેસિવ વોઇસ કર્મ છે એકવચન છે એટલે ઇઝ આવશે નોટ નકાર વાક્યનું બીંગ બરોબર અહીંયા આપણે વાક્ય રચના જોઈ એ પ્રમાણે બીંગ મૂકવું પડે ચાલુ કાળ છે એટલા માટે પ્લસ v3 પ્લસ by પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ બરોબર આ રીતે આપણે પહેલું છે એ ઉદાહરણ જોયું હવે જોઈએ એમાં આપણે બીજું ઉદાહરણ કે જેના દ્વારા આપણે વધારે સમજ મેળવી શકીએ They are not missing their friends now. બરાબર કે તેઓ તેઓના મિત્રોને અત્યારે યાદ કરી રહ્યા નથી અથવા એને જે છે સ્મરણ એમનું કરી રહ્યા નથી તો એનો પેસિવ આપણે બનાવવો હોય તો આમ તો તમે બધા તમારા મિત્રોને યાદ કરતા જશો અત્યારે બરાબર કારણ કે અત્યારે શાળાએ આવવાનું
નથી તો બધા પોતાના મિત્રોને યાદ કરતા હો તો they are not missing their friends now તો આનો આપણે પેસિવમાં બનાવવું તો સૌથી પહેલા આપણે કર્મ શોધવું પડે તો કર્મ તરી કર્મ આપણે શોધવા માટે શેનાથી પ્રશ્ન પૂછવાનો છે વોટ થી એક્ઝેક્ટલી તો વોટ થી પ્રશ્ન પૂછો જોઈએ કે વોટ આર ધે નોટ મિસિંગ એટ પ્રેઝન્ટ અથવા નાઉ વોટ આર ધે નોટ મિસિંગ નાઉ કે તેઓ શું મિસ નથી કરી રહ્યા બરોબર તો એમાં તમને જવાબ મળશે નહીં બરોબર તો તમારે પ્રશ્ન પૂછવો પડશે કોને એટલે કે હું બરોબર કોઈ વસ્તુ અહીંયા નથી એ કર્મ તરીકે શું છે વ્યક્તિ છે તો કર્મ તરીકે વ્યક્તિ હોય એટલે તમારે આ તો આપણને ખ્યાલ છે પણ તમારે વાક્યથી વર્ડથી પ્રશ્ન પૂછતા જવાબ ન મળે બરોબર કે શું મિસ નથી કરી રહ્યા તો શુંથી તમને જવાબ મળે નહીં એટલે કે વર્ડથી પ્રશ્ન પૂછતા જવાબ ન મળે તો હુમથી પ્રશ્ન પૂછવાનો કે હુમ આર ધે નોટ મિસિંગ નાઉ કે કોને તેઓ અત્યારે મિસ કરી રહ્યા નથી તેઓને સ્મરણ કરી રહ્યા નથી તો એમાં તમને જવાબ મળશે ધેર ફ્રેન્ડ્સ તો ધેર ફ્રેન્ડ્સ છે કર્મ છે તો ધેર ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે શું આવશે આર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ વી થ્રી શું થશે મિસ પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ છે ધેય તો ધેન થશે ના બરાબર ધેર ફ્રેન્ડ્સ આર નોટ બીંગ મિસ્ડ બાય ધેમ ના બરાબર આ રીતે આપણે એ વાક્ય છે એ પેસિવમાં પરિવર્તન કરી શકીએ બીજું વાક્ય એમાં જોઈએ આગળ સમીરા ઇઝ ઈટિંગ એન એપલ એટ પ્રેઝન્ટ ફરીવાર આપણે વિધાન વાક્ય તરફ વળી ગયા તો આપણે એને નકાર બનાવી આપશું બરોબર કારણ કે નકાર વાક્યની વાક્ય રચના આપણે લખીએ છીએ તો સમીરા ઇઝ નોટ ઈટિંગ એન એપલ એટ પ્રેઝન્ટ તો એને આપણે વાક્ય છે એ પરિવર્તન કરવું હોય તો સૌથી પહેલા શું શોધવું પડશે કર્મ તો અહીંયા તમે વોટ થી પ્રશ્ન પૂછશો તો તમને કર્મ મળી જશે કે વોટ ઇઝ સમીરા નોટ ઈટિંગ એટ પ્રેઝન્ટ કે સમીરા અત્યારે શું ખાઈ રહી નથી તો જવાબ મળશે તમને એન એપલ તો એન એપલ ઇઝ અવર ઓબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ તો ઓબ્જેક્ટને આપણે આગળ લઈ લેશું એન એપલ ઇઝ નોટ ઈટન ઈટ જે છે ક્રિયાપદ એનું વી થ્રી શું થશે ઈટન પ્લસ બાય સમીરા એટ પ્રેઝન્ટ બરોબર આપણે શું કર્યું તો કે કર્મને આગળ લીધું પ્લસ કર્મ મુજબ એમિઝા પ્લસ નોટ પ્લસ વી થ્રી પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્સ આ રીતે આપણે વાક્ય છે એમાં પરિવર્તન કર્યું હવે આપણે જોઈએ એ સિવાય બીજું ઉદાહરણ We are not selling balloons at present. આવું જો વાક્ય તમને આપેલું હોય તો એને તમારે પેસિવમાં પરિવર્તન કરવું હોય તો કઈ રીતે કરી શકો તો કર્મ શું છે આમાં બલૂન્સ આ ઓબ્જેક્ટ છે બરોબર
કઈને આગળ લેવાનું? બલૂસ આર નોટ બીંગ સોલ્ડ, બરાબર? સેલ નો વીથી શું થશે? સોલ્ડ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીંગ છે એ મૂકવાનું બાકી રહી ગયું હતું, કે એપલ ઇઝ નોટ બીંગ ઈટન, બરાબર? પેસિવમાં બીંગ વાપરવું જરૂરી છે. તો બલૂન્સ આર નોટ બીંગ સોલ્ડ બાય અસ, વીનું જે છે એ કર્મ વિભક્તિ શું થશે? અસ એટ પ્રેઝન્ટ. તો આ આપણે એના પછીનું જવાબ કે છે કે વી આર નોટ સેલિંગ બલૂન્સ એટ પ્રેઝન્ટ, એનું આપણે પેસિવ કર્યું. The balloons are not being sold by us at present. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કે તમારે કોઈ પણ જે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય તો ચાલુ વર્તમાન કાળના વાક્યની અંદર તમે પેસિવ વોઇસમાં જ્યારે ફેરવો, બરોબર, એમાં નકારનું વાક્ય હોય તો એમાં એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ વી થ્રી. ખાસ તો આટલી જ બાબત છે યાદ રાખવાનું કે જે તે ઓબ્જેક્ટ મુજબ એમ ઇઝ આર પ્લસ નોટ, જો એમ ઇઝ આર પછી નોટ આવે છે અને પછી બીંગ આવે છે, એટલે એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ બીંગ પ્લસ વી થ્રી છે. આ જ બાબત આપણે યાદ રાખવાની છે. જો કોષ્ટક તમારે બનાવવું હોય, આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં જેવી રીતે કોષ્ટક બનાવ્યો તો એ રીતે કોષ્ટક તમારે બનાવો, તો આવી બધી બાબત છે એમાં તમે એડ કરી અને તમારો પોતાનો કોષ્ટક છે જાતે બનાવી શકો. હવે હું તમને અહીંયા એક બે ઉદાહરણ સ્વરૂપે બીજા વાક્ય છે તમને જાતે બનાવવા આપીશ કે જે તમારે જાતે એને પેસિવમાં ચેન્જ કરવાના છે. They are not doing their work now. નકાર વાક્ય છે એટલે આઈ એમ નોટ કમ્પ્લીટિંગ માય પોએમ એટ પ્રેઝન્ટ. વી આર નોટ ડ્રોઈંગ પિક્ચર્સ. આ રીતે છે આ ત્રણ વાક્યને તમારે તમારી જાતે છે એ પેસિવમાં તમારે ચેન્જ કરવાનું છે. હવે આપણે જોઈએ કે આ વાક્ય તમારે લખાઈ જાય એટલે હવે આપણે જોઈએ કે કેવી રીતના આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળનું પેસિવમાં પરિવર્તન કરશું. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ છે એની જે આપણે ચર્ચા કરવાની છે અત્યારે, એટલે કે ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ એટલે ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ હતી, બરોબર, ગઈકાલે છે, એના ગયા અઠવાડિયે છે, ગયા મહિને કોઈ ક્રિયા જે તે સમયે ચોક્કસ સમયે બની ગઈ હતી, તો એવી ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે એની એક્ટિવની અને પેસિવની વાક્ય રચના શું છે? નકારની,
तो एक्टिव वॉइस एनी वाक्य रचना થશે सब्जेक्ट प्लस टू बी ना भूतकाल ना रूप वॉज वर प्लस नॉट प्लस वर्ब आईएनजी प्लस ऑब्जेक्ट प्लस अदर वर्ड्स प्लस वी थ्री प्लस बाय प्लस सब्जेक्ट प्लस अदर वर्ब्स चालू वर्तमान का अने चालू भूतकाल आ बन्ने मा मात्र तफावत छे बराबर हकार होय के नकार वाक्य रचना होय तो बन्ने मा तफावत मात्र एटलो ज पड़े छे के चालू वर्तमान काल नी अंदर वर्तमान काल ना टू बी ना रूप वपराय छे अने चालू भूतकाल नी अंदर भूतकाल ना टू बी ना रूप वपराय छे ऑब्जेक्ट क्या આવશે ઓબ્જેક્ટ ને આધાર તમારે વોઝ વર્બ મૂકવાનું છે પ્લસ નોટ પ્લસ બી આ બાબત છે ખાસ ભૂલવાની નથી કે વોઝ વર્બ છે તો વોઝ વર્બ મુજબ પછી આપણે નોટ મૂકીને પછી બી મૂકવાનું છે ઘણીવાર શું થતું હોય કે વોઝ વર્બ પછી સીધું બી આવી જતું પણ એવું નથી કરવાનું વોઝ વર્બ પ્લસ નોટ પ્લસ બી પ્લસ વી3 છે આપણે મૂકવાનું થશે આપણે ઉદાહરણ સમજીએ એટલે તમને ખ્યાલ આવશે વધારે her homework
was not done by her. કારણ કે બીજો અન્ય શબ્દ કે આપણે આપેલો નથી એટલે વાક્ય આપણો અહીંયા પૂરું થઈ જાય કે when I went there she was not doing her homework. તો કર્મ મળી ગયા આપણને આ તો આપેલું છે કેવું ઉપવાક્ય છે તો કોઈ પણ ઉપવાક્ય હોય તો ઉપવાક્યને તમારે શું કરવું પડશે એમને એમ રાખવું પડશે એ ઉપવાક્યમાં કાંઈ તમારે પરિવર્તન કરવાની જરૂર નથી તો when I went there હવે તમારે કર્મ છે એને આગળ લેવાનું છે અને મેં તમને કીધું એમ કે તમે જે તમારે વાક્ય જે ચાલુ ભૂતકાળનું વાક્ય છે એને તમારે ફેરવવાનું છે તો એ વાક્ય તમે આગળ લઈ લો તો પણ ચાલે તો કેવી રીતે વાક્ય બને તો હર હોમવર્ક વોઝ નોટ ડન બાય હર બરાબર આ આપણું પેસિવ નું વાક્ય થઈ ગયું પછી ઉપવાક્ય ને પાછળ લખી નાખવાનું when I went there તો આ રીતે તમે લખો તો પણ તમારું વાક્ય ખોટું પડે નહીં પણ ખાલી કર્મ છે કર્મ ખાસ તમને મળવો જોઈએ જે તે વાક્ય રચના મુજબ છે એ વાક્ય હોવું જરૂરી છે તો when I went there her homework was not done by her એ રીતે બનાવો તો પણ ચાલે અથવા તો her homework was not done by her when I went there બંને રીતે તમારું વાક્ય છે એ સાચું પડે હવે આમાં આપણે બીજા અન્ય ઉદાહરણો છે એ સોલ્વ કરીએ એટલે આપણને વધારે ખ્યાલ આવે
He was not packing his luggage. જય સ્વામિનારાયણ.